गुड इवनिंग सीएनबीसी बजारना दर्शक मित्रों ने आ एक ट्रेंडिंग अठवाडियुं हतुं के जेमां सतत आपणे वेचवाली तरफनुं दबाण भारतीय मार्केट्समां बनतुं जोयुं अने शुक्रवारे एक परिस्थिति जे छे ते थोड़ी परिवर्तित थई जेनी आपणे आशा अपेक्षाओ राखी रह्या हता। आजे सवारे पॉडकास्टमां आपणे वात करी पण हती कि आजे मार्केट जे छे ते थोड़ू कदाच बाउंस आपी शके छे। नवी सीरीजनी शरूआत सारा मूळ साथे करी लीधी। हवे अहींयाथी चेलेन्जीस शुं छे? સૌથી પહેલાં તો રિલાયન્સના પરિણામોનું રિએક્શન ભારતીય માર્કેટે સોમવારે આપવાનું છે। બીજા મહત્ત્વપૂર્ણ પરિણામો જે આવ્યા છે તે બધાને લઈને રિએક્શન આપવાના રહેશે। સાથે સાથે એક બહુ મહત્ત્વપૂર્ણ વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે પોતાના 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નિફ્ટીએ સપોર્ટ લીધો છે, જે ઓલમોસ્ટ 18,800 આસપાસ થતું હતું, જ્યાંથી સપોર્ટ લઈ અને પછી હવે આપણે 19,000 ઉપરનો ક્લોઝ જોયો છે। એટલે આવી સ્થિતિમાં ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ આવે છે તે 19,325, જે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે નિફ્ટી માટે થઈને, તે બને છે। અને બેંક નિફ્ટી ઓલરેડી પોતાના 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે છે, એટલે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છેક 43,397 પર થાય છે, તે એક અત્યારે ફિલહાલ ચેલેન્જ બનતો બેંક નિફ્ટી માટે જોવા મળી રહ્યું છે। બેંક નિફ્ટી માટે સારી વાત એ છે કે સરકારી બેંક્સમાંથી એક SBI અંડર પરફોર્મિંગ હતો, ત્યાંથી પણ તમને હવે પરફોર્મન્સ આવવા લાગ્યું છે, એટલે આ પરિસ્થિતિ સારી ગણાશે। એક્સિસ બેંક હતા જેણે સારું પરફોર્મ કર્યું આજના દિવસે, ઇવન HDFC બેંક 18% તો 18% પણ ઘટ્યો નથી, પોઝિટિવિટી હતી, જે પણ એક સારી વાત ગણાશે। તો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખો, બેંક નિફ્ટી માટે થોડા સપોર્ટ વધારે સારા છે, કેમ કે ઓલરેડી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે છે અને નિફ્ટીએ ઓલરેડી આપણે કહી શકાય તે પ્રમાણે અહીંયાથી ખાસ 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો છે। તો આ બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખવાના રહેશે। બાકી માર્કેટ ઓવરઓલ ટ્રેન્ડિંગ જરૂર છે। હવે સોમવારે આ જે ડાઉના સંકેતો, નાસડેકની સ્થિતિ, આ બધું કયા પ્રકારને હેન્ડઓવર આપે છે તે બધાને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે। અને આ જે યુદ્ધની તણાવભરી સ્થિતિ છે, કોઈ અપ્રિય સમાચારો ના આવી જાય બસ તે બધા પર નજર રહેશે। બાકી માર્કેટ હવે થોડું પોઝ લેવાની કોશિશ જરૂર કરી રહ્યા છે।